तत्पुरुषाय विद्महे महापुरुषाय धीमहि तन्नो रुद्र प्रचोदयात्। ॐ नमः शिवाय, ॐ नमः शिवाय, ॐ नमः शिवाय। CN24 न्यूज गणेशवाणी कार्यक्रम में आप सबनु स्वागत। तारीख आज 19 फेब्रुआरी 2018 सोमवार। तिथि आज फागण सूद चौथ। चंद्र राशि आज मीन राशि। दर्शक मित्रों, दररोजनी जेम आजे पण 12 राशिना जातकोनी गणेशवाणी भविष्यवाणी। 12 राशिना जातकोनो दिवस केवो जई शके, शुं करवुं शुं न करवुं, सेनाथी लाभ सेनाथी सावधानी राखवी, साथे आजनो सक्सेस मंत्र, साथे मारो एटले के हेमंतभाई महाराजनो फोन नंबर जाणीए। अत्यारे समय थयो छे 12 राशिना जातकोनी गणेशवाणी जाणवानो। સૌથી પહેલા વાત કરીએ મેષ રાશિની। મેષ રાશિની ગણેશવાણી કહે, દિવસ તમારો આજનો શુભ રહી શકે, આનંદવાળો મંગલવાળો કહી શકાય તેવો દિવસ રહેવાને પૂરેપૂરી શક્યતા છે। આજે જો તમે કોઈ યોજના બનાવેલી છે, કોઈ પ્લાનિંગ કર્યું છે, એમાં થોડો ફેરફાર કરી જુઓ। બનાવેલા પ્લાનિંગ યોજનામાં સામાન્ય ફેરફાર એ તમારા માટે આજના દિવસે લાભકારક સાબિત થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। આજે જે કોઈ તક મળે, કોઈ ચાન્સ મળે, બિલકુલ શાંતિ રાખજો, ઉતાવળ ન કરશો, અધીરા ન બનશો। જે કોઈ તક મળી છે એનો શાંતિથી ઉપયોગ કરજો, સારો લાભ થઈ શકે આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। આજે ખાસ કરી પૈસા બાબતની પરિસ્થિતિ સુધરવા વાળો દિવસ છે। પૈસાની કોઈ ચિંતા મુશ્કેલી આજે હળવી થાય આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। ન ધારેલો વિચારેલો કોઈ ધન લાભ પણ આજના દિવસે થઈ શકે। જે કોઈ ધન લાભ મળે એનાથી તમારી માનસિક પરિસ્થિતિમાં ફેર પડે, મનમાં શાંતિનો અહેસાસ થાય એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। નોકરિયાત છો, નોકરિયાતને પણ નોકરીમાં આજે કોઈ મહત્વની બાબતે સફળતા મળી શકે એવો દિવસ રહેવાને પૂરેપૂરી શક્યતા છે। વેપાર ધંધામાં કોઈની સાથે સંબંધો બગડેલા છે એ સંબંધો આજે સુધરી શકે, પ્રયત્ન કરજો, સંબંધો સુધરવાથી પણ સારા લાભની પ્રાપ્તિ થઈ શકે। લગ્ન જીવનની વાત કરીએ, જીવનસાથીને આજે સમય આપજો, ક્યાંય ફરવા લઈ જજો, લગ્ન જીવન તમારું આજનું ખુશમાં આનંદમાં રહી શકે। ગણેશવાણી વૃષભ રાશિની। વૃષભ રાશિની ગણેશવાણી કહે, આજે ઘણા બધા લોકો સાથે તમારા સંબંધો મજબૂત થઈ શકે, કોઈની સાથે સંબંધો ગાઢ થઈ શકે, કોઈની સાથે મિત્રતા છે, મિત્રતામાં પણ આજે સંબંધો વધી શકે, ગાઢ મિત્રતા થાય આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। આજે તમને ઘણા બધા લોકોની મદદ કરવાની તક મળશે, જેને પણ મદદની જરૂર હોય એને મદદ કરવી એ તમારા માટે લાભકારક સાબિત થઈ શકે છે। આજે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, તમારા પરિવારની કોઈ વાત છે, જમીન બાબતની, મકાન બાબતની કોઈ વાત છે, કોઈ સમસ્યા છે, કોઈ મુશ્કેલી છે, એના ઉપર આજે થોડુંક વિશેષ ધ્યાન આપજો। થોડુંક વિશેષ ધ્યાન આપવાથી આ બધી સમસ્યાઓનો ઉકેલ તમને મળી શકે એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। નોકરિયાત છો, નોકરીમાં પણ તમે આજે ઘણા બધા લોકોને મદદરૂપ સાબિત થઈ શકો છો, તમે કોઈ પણ રીતની મદદ આજે કોઈને પણ કરી શકો એવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। આજે યાત્રા પ્રવાસની વાત કરીએ, યાત્રા પ્રવાસમાં બનાવેલો કોઈ કાર્યક્રમ તમારે ફેરફાર કરવો પડે, રદ કરવો પડે, બાતલ કરવો પડે આવી પરિસ્થિતિ રહેવાને પૂરેપૂરી શક્યતા છે। પરંતુ ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, આજે કોઈ જગ્યાએ સમયસર પહોંચવું જરૂરી છે। આજે કોઈ પણ જગ્યાએ મોડા પડવાથી નુકસાન થવાની સંભાવના તમારા માટે વધારે રહેલી છે। લગ્ન જીવનની વાત કરીએ, તમારી કોઈ ચિંતાજનક પરિસ્થિતિ છે, કોઈ મુશ્કેલી છે, તમારા જીવનસાથીને વાત કરજો, જીવનસાથી તમને આજે કોઈ ઉકેલ બતાવી શકે, લાભ કરાવી શકે આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે। ગણેશવાણી મિથુન રાશિ માટેની।
મિથુન રાશિની ગણેશવાણી કહે દિવસ આજે મદદ મળવા વાળો છે, તમારી જરૂરિયાત પ્રમાણે તમને આજે કોઈની પણ મદદ મળી શકે, આજે તમારું કોઈ પણ કામ અટકી ન પડે એવી પરિસ્થિતિ આજના દિવસે રહે એવી પૂરેપૂરી શક્યતા છે। આજે તમારા કુટુંબની પરિવારની જે કોઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો તમે આજે આસાનીથી પૂરી કરી શકો એવો દિવસ રહેવાની પૂરેપૂરી શક્યતા છે। વેપાર ધંધો કરો છો, વેપાર ધંધામાં આજે ભાગ્યનો સાથ મળે, ભાગ્યના ભરોસે પણ વેપાર ધંધાનું કોઈ કામ છોડો એમાં પણ સારા લાભની પ્રાપ્તિ થવાવાળો દિવસ કહી શકાય તેવો છે। આજે કોઈ જૂની વસ્તુની તમે ખરીદી કરી શકો છો, કોઈ એન્ટિક વસ્તુ, જૂના જમાનાની કોઈ વસ્તુ તમારી નજરે પડે તમે એની ખરીદી પણ કરી શકો એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। પરંતુ કોઈ આજે વિચારેલા કામો પૂરા કરવામાં અડચણ મુશ્કેલી આવી શકે, પરંતુ એ અડચણ મુશ્કેલી પણ એના સમય અનુસાર દૂર થઈ શકે આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। આજે પરિસ્થિતિ એવી છે, અન્ય કોઈની જવાબદારી હોય એ જવાબદારી તમે સામેથી સ્વીકાર કરી શકો છો અને એ જવાબદારી તમે આસાનીથી પૂરી પણ કરી શકો આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। લગ્ન જીવનની વાત કરીએ, લગ્ન જીવનમાં કોઈ મહત્વનો નિર્ણય ફેંસલો કરવાનો છે આજે કરી શકો છો, આજે કરેલો નિર્ણય તમારા લાભમાં સાબિત થઈ શકે આવી પૂરેપૂરી શક્યતા રહેલી છે। ગણેશવાણી કર્ક રાશિ માટેની, કર્ક રાશિની ગણેશવાણી કહે આજે કોઈ અતિ મહત્વની વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઈ શકે એમ છે। કોઈ વગવાળી વ્યક્તિ હોય, મહત્વની વ્યક્તિ હોય, આજે પૂરતો પ્રયત્ન કરજો, એની મુલાકાત કરજો, એની મુલાકાત તમારા માટે કોઈને કોઈ સારો લાભ અપાવી શકે આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। આજે કોઈ કામ એવા છે, અધૂરા છે, છોડી દીધેલા છે, આવા કોઈ કામ અચાનક શરૂ થઈ જાય, પરિસ્થિતિ એવી ઊભી થાય અને કામ શરૂ થઈ જાય આવી શક્યતા આજના દિવસે તમારા માટે રહેલી છે। આજે કદાચ પરિસ્થિતિ એવી છે, વેપાર ધંધો કરો છો, તમારા ધાર્યા મુજબનો લાભ ન મળે, તમારા ધાર્યા મુજબનો નફો ન મળે એવી પણ શક્યતા આજના દિવસે રહેલી છે। આજે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, કર્ક રાશિના જાતકોએ પોતાનું વાહન કોઈને પણ આપવું આજના દિવસ માટે બિલકુલ જરૂરી નથી। નોકરિયાત છો, કોઈ સારા સમાચાર, ખુશ ખબર, પગાર વધારો, પ્રમોશન જેવા કોઈ સારા સમાચાર મળવાની પણ પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે। લગ્ન જીવનની વાત કરીએ, તમારા જીવનસાથીની કોઈ નાનકડી ઈચ્છા હોય આજે પૂરી કરજો, જીવનસાથીની ઈચ્છા પૂરી થવાથી લગ્ન જીવન તમારું ખુશમાં આનંદમાં રહી શકે એમ છે। દર્શક મિત્રો, આગળ હજી સિંહ કન્યા તુલા વૃશ્ચિક રાશિની વાત કરીશું, આજનો સક્સેસ મંત્ર જાણીશું। હેમંતભાઈ મહારાજનો ફોન નંબર જાણીએ એ પહેલા નાનકડો વિરામ। વધારે ચાલે અને વીજળી બચાવે, વાપરો એલઈડી લાઈટ અને બચાવો 80% સુધી વીજ બિલ। ઓછું વીજ બિલ, વધુ પ્રકાશ, કારણ કે આ છે ઇન્ડિયાની લાઈટ। ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિસ્ટ્રીબ્યુટરશિપ માટે આજે જ સંપર્ક કરો 8000777335। ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર, કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ, દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ। વિરામ બાદ ગણેશવાણીમાં આપનું સ્વાગત। વાત કરીએ સિંહ રાશિના જાતકોની, સિંહ રાશિની ગણેશવાણી આજના દિવસે કહે છે કોઈ પણ કામ કરો છો, જે કોઈ મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, એનું આજે તમને સંપૂર્ણ ફળ મળી શકે, જેટલી મહેનત કરી છે એટલું જ ફળ આજના દિવસે મળી શકે એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે।
આજે ઘણી બધી વાતોએ ઘણી બધી બાબતોએ તમારો આત્મવિશ્વાસ ટકી શકે, આત્મવિશ્વાસ તમારો આજે બની રહે એવો દિવસ રહેવાને પૂરેપૂરી શક્યતા છે. કોઈની સાથે અંગત સંબંધો છે, ખાનગી સંબંધો છે, એમાં થોડુંક વિશેષ ધ્યાન આપજો. નાનો મોટો વિવાદ થઈ શકે આવી શક્યતા અંગત સંબંધોમાં આજના દિવસે રહેલી છે. આજે તમને ઘણા બધા લોકોની મદદ મળી શકે, ઘણા બધા લોકોનો સહયોગ મળી શકે, ઘણા બધા લોકો તમારી વાતનું સમર્થન કરી શકે એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. કોઈની સાથે સંબંધો બગડેલા છે, જે પ્રયત્ન કરજો સંબંધો સુધરી શકશે. બગડેલા સંબંધો સુધારવાથી માનસિક શાંતિ, માનસિક આનંદ પ્રાપ્ત થવાવાળો દિવસ કહી શકાય તેવો છે. પરંતુ આજે થોડીક આર્થિક બાબતે તકલીફ રહી શકે, પૈસા બાબતની કોઈ ચિંતા આજના દિવસે રહી શકે આવી શક્યતા આજના દિવસે તમારા માટે રહેલી છે. લગ્ન જીવનની વાત કરીએ, લગ્ન જીવન તમારું આજનો ખુશમાં આનંદમાં કહી શકાય તેવું છે. ગણેશવાણી કન્યા રાશિ માટેની. કન્યા રાશિની ગણેશવાણી કહે, દિવસ આજે ખુશીવાળો, કોઈને કોઈ ખુશ ખબર, મંગલ સમાચાર મળવાવાળો દિવસ છે. આજે કોઈ એવા સમાચાર મળી શકે જે સાંભળવાથી તમારું મન પ્રફુલ્લિત થઈ શકે, આનંદમાં રહી શકે આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે તમારા માટે રહેલી છે. કાર્યક્ષેત્રે, વેપાર ધંધો, નોકરી જે કંઈ કરો છો ત્યાં આજે કોઈ ને કોઈ બાબતની નવી ઓફર તમને મળી શકે છે. નવી ઓફર સમજી વિચારીને સ્વીકાર કરજો, સારા લાભની પ્રાપ્તિ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. આજે ખાસ કરીને તમને કોઈ ખોટું વ્યસન છે, ખરાબ વ્યસન છે, આજે છોડવા પ્રયત્ન કરજો. આજના દિવસે પ્રયત્ન કરવાથી વ્યસન તમારું છૂટી જાય આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. આજે તમારો વ્યવહાર, તમારી ઉદારતા, તમારી લાગણી એ તમારા માટે લાભકારક સાબિત થઈ શકે એમ છે. બની શકે એટલા આજે ઉદાર રહેજો, સારા લાભની પ્રાપ્તિ થવાવાળો દિવસ કહી શકાય તેવો છે. પરંતુ આજે કોઈની સાથે કોઈ વાતે તમારે ઈચ્છા ન હોવા છતાં પરાણે સમાધાન કરવું પડે, મન મારીને સમાધાન કરવું પડે આવી પરિસ્થિતિ રહેવાની પણ પૂરેપૂરી શક્યતા છે. આજે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, તમારા માટે મહત્વ ધરાવતી વ્યક્તિ, તમારા કોઈ વડીલો છે, એ તમારા વાણી વર્તનથી નારાજ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું આજના દિવસે તમારા માટે જરૂરી છે. સાથે સાથે આજે જો કોઈ કોર્ટ કચેરીના કામો છે એમાં તમારે વધારે સમય આપવો પડે, સમય બરબાદ કરવો પડે આવી પરિસ્થિતિ રહેવાની પણ તમારા માટે શક્યતા છે. લગ્ન જીવનની કોઈ પણ વાત હોય ધીરજ રાખજો, શાંતિ રાખજો. લગ્ન જીવન ધીરજ શાંતિથી જ તમારો આજનો આનંદવાળો રહી શકે એમ છે. ગણેશવાણી તુલા રાશિની. તુલા રાશિની ગણેશવાણી કહે, આજે કોઈ પણ બાબતના સકારાત્મક ફેરફારો કરી શકો છો. સકારાત્મક વિચારો, પોઝિટિવ વિચારો એ તમારા માટે આજના દિવસે લાભકારક સાબિત થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા. કાર્યક્ષેત્રે, વેપાર ધંધો, નોકરી જે કંઈ કરો છો ત્યાં કોઈ નવીન યોજના બનાવી શકો છો, કોઈ નવો પ્લાન બનાવી શકો છો, કોઈ નવા આઈડિયાનો અમલ આજના દિવસે તમે કરી શકો, જે બધી બાબત તમારા માટે લાભકારક સાબિત થઈ શકે તેમ છે. સાથે સાથે આજે ઘણી બધી જવાબદારીઓ તમે એક સાથે પૂરી કરી શકો છો. કોઈ કામ, એકથી વધારે કામ હાથ ઉપર લો એવા કામો પણ આજના દિવસે આસાનીથી તમારા પૂરા થઈ જાય આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. આજે કોઈની પણ સાથે કોઈ પણ વ્યવહાર કરવાનો હોય થોડીક ઉદારતા રાખજો, જતું કરવાની ભાવના રાખજો, લેટ ગોની ભાવના, જે તમારા માટે ભવિષ્યમાં લાભકારક સાબિત થઈ શકે આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. તમારાથી દૂર રહેતા કોઈ તમારા સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર, મિત્રો જે તમારાથી ઘણા દૂર છે, દૂર રહે છે, આમના તરફથી આજે કોઈ સારા સમાચાર મળવાની પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. પરંતુ કોઈની પણ સાથે વાત કરવામાં થોડુંક ધ્યાન રાખજો, કોઈ બાબતથી ગેરસમજણ ઊભી ન થાય એ બાબતનું વિશેષ ધ્યાન રાખવું આજના દિવસે તમારા માટે જરૂરી છે. નોકરિયાત છો, નોકરિયાતોને આજે નોકરીમાં પૈસાનો લાભ થવાને પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે.
આજે કોઈની સાથે આગળ કીધું એમ કોઈની સાથે ગેરસમજણ ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું. ખાસ કરીને લગ્ન જીવનની વાત કરીએ, લગ્ન જીવનમાં પણ જીવન સાથી જોડે કોઈ ગેરસમજણ ઊભી ન થાય એનું વિશેષ ધ્યાન રાખવું આજના દિવસે તમારા માટે જરૂરી છે. ગણેશવાણી વૃશ્ચિક રાશિની, વૃશ્ચિક રાશિની ગણેશવાણી કહીએ, આજે કોઈ મહત્વની તક મળી શકે, કોઈ એવી ઓફર તમને મળી શકે જે ઓફર સ્વીકારવાથી સારા લાભની પ્રાપ્તિ થઈ શકે. કોઈ તક મળે ઝડપી લેજો, સારા લાભની પ્રાપ્તિ થવાવાળો દિવસ કહી શકાય તેવો છે. આજે ઘણા બધા લોકો તમારી પ્રતિષ્ઠા વધારી શકે છે, તમારી આબરૂ, તમારી સાખ સમાજમાં, વેપાર ધંધામાં વધી શકે અન્ય કોઈ દ્વારા, આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. આજે કોઈની પણ સાથે જે કોઈ વાત કરો ચોખવટથી વાત કરજો, ચોખ્ખી વાત કરજો, જરૂરી છે. કોઈ પણ વાતમાં જો ગોળ ગોળ વાત કરવાનો પ્રયત્ન કરો, વાત તમારી કોઈને સમજાય નહીં આવી પરિસ્થિતિ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. આજે કોઈ જગ્યાએ વગર લેવા દેવાની ખોટી મહેનત તમારે કરવી પડે, પરિશ્રમ કરવો પડે, ખોટી ભાગદોડ કરવી પડે, આ કરવાથી શરીરમાં થાકનો અનુભવ થાય આવી શક્યતા પણ આજના દિવસે તમારા માટે રહેલી છે. આજના દિવસે બની શકે તમારા માતા પિતાને રાજી રાખવા પ્રયત્ન કરજો, માતા પિતાના આશીર્વાદ મળશે, કોઈને કોઈ સારા લાભની પ્રાપ્તિ થઈ શકે આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. લગ્ન જીવનમાં થોડુંક ધ્યાન આપજો, લગ્ન જીવનમાં ખોટી વાતે ખોટો વિવાદ ઊભો થાય આવી શક્યતા આજના દિવસે રહેલી છે. દર્શક મિત્રો, આગળ હજી ધન, મકર, કુંભ, મીન રાશિની વાત કરીશું. આજનો સક્સેસ મંત્ર જાણીશું, હેમંતભાઈ મહારાજનો ફોન નંબર જાણીએ, એ પહેલા ફરી એકવાર નાનકડો વિરામ. વધારે ચાલે અને વીજળી બચાવે, વાપરો એલઈડી લાઈટ અને બચાવો 80% સુધી વીજ બિલ. ઓછું વીજ બિલ, વધુ પ્રકાશ, કારણ કે આ છે ઇન્ડિયાની લાઈટ. ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા કક્ષાએ ડિસ્ટ્રીબ્યુટરશિપ માટે આજે જ સંપર્ક કરો 8000777355. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે પાંચ નજર, કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર. હવે થશે ગુનાઓનો પર્દાફાશ, દરેક ઘટના ઉપરથી ઉઠશે પડદો, ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર, ક્રાઇમ સ્પોટ. ત્યારબાદ ગણેશવાણીમાં પુનઃ આપનું સ્વાગત. બાકી રહેલી રાશિ ધન રાશિ, ધન રાશિની ગણેશવાણી કહે, આજે તમને જે કોઈ સમય મળે, જે કોઈ તક મળે, જે કોઈ ચાન્સ મળે એનો સદુપયોગ કરવો જરૂરી છે. કોઈ પણ બાબતે સમય બરબાદ કરવો આજના દિવસે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારા ઉપર રહેલી કોઈ મહત્વની જવાબદારીઓ છે, જવાબદારીઓ આજે તમે આસાનીથી પૂરી કરી શકો છો. જવાબદારીઓ પૂરી થવાથી મન તમારું પ્રફુલ્લિત થઈ શકે આવે પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. કુટુંબની, પરિવારની, ઘરની કોઈ મુશ્કેલી છે એનો ઉકેલ પણ તમને આજે મળી શકે. ઘર પરિવારની મુશ્કેલી આજના દિવસે દૂર થાય આવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. પરંતુ આજે ધ્યાન રાખજો, કોઈ પણ બાબતે ભૂતકાળ યાદ ન કરશો, ભૂતકાળની વાતો ભૂલી અને ભવિષ્ય માટે ધ્યાન રાખવું તમારા માટે લાભકારક, ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે. આજે તમારા ભાઈઓ, તમારા મિત્રો, આવા લોકોની તમને મદદ મળી શકે, સહયોગ મળી શકે એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. આજે બની શકે કોઈના પણ ઉપર વધારે પડતી લાગણી બતાવવી જરૂરી નથી, તમારી લાગણીનો ગેરઉપયોગ કોઈ ઉઠાવી શકે આવી શક્યતા આજના દિવસે તમારા માટે રહેલી છે. લગ્ન જીવનની વાત કરીએ, કોઈ ચિંતા મુશ્કેલી છે જીવન સાથીને વાત કરજો, મનની કોઈ વાત જીવન સાથીને કરવાથી કોઈ ઉકેલ મળી શકે, રસ્તો મળી શકે, લાભ થઈ શકે આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. ગણેશવાણી મકર રાશિ માટેની, મકર રાશિની ગણેશવાણી કહે, દિવસ ધન લાભવાળો, પૈસાના લાભવાળો,
કોઈને કોઈ બાબતથી આજે પૈસાનો લાભ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. આજે તમારો ઉત્સાહ જોઈ ઘણા લોકો રાજી થઈ શકે, તમારો ઉત્સાહ ઘણા લોકોના કામ કરી શકે, તમારા ઉત્સાહને ઉત્સાહમાં તમે ઘણા બધા લોકોની આજે મદદ કરી શકો આવી પૂરેપૂરી શક્યતા તમારા માટે રહેલી છે. આજે સામાજિક મુલાકાત, સમાજના વ્યક્તિઓને મળવાનું રાખજો, સમાજમાં સારી વગ ધરાવતી વ્યક્તિની મુલાકાત કરજો, કોઈને કોઈ બાબતે તમને લાભકારક સાબિત થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. આજે તમારા બાળકો, તમારા સંતાનો આમની સફળતા જોઈ તમે રાજી થઈ શકો, ખુશ થઈ શકો એવી પૂરેપૂરી શક્યતા આજના દિવસે રહેલી છે. પરંતુ બની શકે આજે કોઈના ઉપર આંધળો વિશ્વાસ જરૂરી નથી, કોઈના ઉપર હદથી વધારે ભરોસો કરવો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. સાથે થોડું આજે વાહન ચલાવતા સાવધાની રાખવી જરૂરી છે. નાનો મોટો અકસ્માત ઈજા થવાની સંભાવના આજના દિવસે તમારા માટે રહેલી છે. લગ્ન જીવનની વાત કરીએ, આજે તમારા દરેક કામમાં તમારા જીવનસાથીની સંપૂર્ણ મદદ તમને મળી શકે, લગ્ન જીવન તમારું આજનું ખુશમાં રહી શકે. ગણેશવાણી કુંભ રાશિ માટેની, કુંભ રાશિની ગણેશવાણી કહે, દિવસ વ્યસ્તતા વાળો છે આજે તમારો, સમયના અભાવ વાળો છે. સમયના અભાવના કારણે ઘણા બધા કામો તમારા બાકી રહી જાય આવી શક્યતા તમારા માટે રહેલી છે. સાથે સાથે આજે સારા પૈસા કમાવાની તક મળી શકે, ચાન્સ મળી શકે છે. પૈસા કમાવાની જે કોઈ તક મળે, ચાન્સ મળે, ઝડપી લેજો, ઉત્તમ લાભની પ્રાપ્તિ થવાવાળી પૂરેપૂરી શક્યતા છે. આજે બની શકે કોઈ પણ બાબતે તમારા કિસ્મતનો ભરોસો કરશો નહીં, કિસ્મતના ભરોસે રહેવાથી કોઈ નુકસાન થઈ જાય આવી શક્યતા પણ તમારા માટે રહેલી છે. કોઈ કાનૂની બાબત છે, કોર્ટ બાબત છે, એમાં આજે સફળતાવાળો દિવસ કહી શકાય તેવો રહી શકે તેમ છે. કોઈ વિચારેલા કામ છે, વિચારેલી યોજના છે, એમાં તમને આજે સફળતા મળી શકે આવી પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આજે ધ્યાન રાખજો, પૈસા વાપરવામાં, ખર્ચ કરવામાં કાપ મૂકવો જરૂરી છે, ગણતરી કરવી જરૂરી છે, અન્યથા દેવું કરવું પડે આવી પરિસ્થિતિ પણ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા. લગ્ન જીવન એ તમારું આજનું ખુશમાં આનંદમાં કહી શકાય તેવું છે. ગણેશવાણી મીન રાશિ માટેની, મીન રાશિની ગણેશવાણી કહે, આર્થિક બાબતે, પૈસા બાબતે દિવસ તમારો સારો રહી શકે આવી પૂરેપૂરી શક્યતા છે. આજે તમારું વાણી વર્તન, તમારો વ્યવહાર તમારા માટે સફળતા લાવી શકે છે. કોઈની પણ સાથે વ્યવહાર કરો, સારો કરજો, સારું બોલવાનું રાખજો, આના દ્વારા સારી સફળતા મળવાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ આજે કોઈ પણ વ્યક્તિનો ભરોસો કરવો જરૂરી નથી, તમારા કિસ્મતનો પણ ભરોસો કરવો આજના દિવસે જરૂરી નથી. કિસ્મતના ભરોસે કોઈ પણ નિર્ણય છોડવો એ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ આવે એમાં છેલ્લી ઘડીએ પણ કોઈની મદદ મળી શકે આવી પૂરેપૂરી શક્યતા રહેલી છે. આજે આવેશમાં આવી, ઉત્સાહમાં આવી, લાગણીમાં આવીને કોઈ નિર્ણય ન કરશો, કોઈને વાયદો ન કરશો, અન્યથા તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. લગ્ન જીવન એ તમારું ખુશમાં આનંદમાં રહી શકે. દર્શક મિત્રો, 12 રાશિના જાતકોની આજના દિવસની ગણેશવાણી જાણી સમય થયો આજનો સક્સેસ મંત્ર જાણવાનો, નાનકડો ઉપાય આજનો સક્સેસ મંત્ર. બની શકે દરરોજ સવારે ઘરની અંદર ભજન સાંભળો, ભજન ઘરની અંદર કોઈ પણ રીતે સાંભળો, રેડિયોમાં સાંભળો, ટીવીમાં સાંભળો, સીડી મૂકો, મોબાઈલમાં મૂકો, પણ સવારે કમસે કમ, ઓછામાં ઓછી 30 મિનિટ ઘરની અંદર ભગવાનના ભજન વગાડો, સાંભળો, ઘરની અંદર પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થશે. બીજું, ઘરની અંદર ક્યારે પણ તમારા ઝાડુ સાવરણી ઊભા રાખશો નહીં, એને ક્યારે ઓળંગશો નહીં, એને ક્યારે પગથી હટાવવાની કોશિશ કરશો નહીં. આ બધું કરવાથી ઘરની અંદર કંકાશ ઊભો થઈ શકે છે. ત્રીજું, ક્યારે પણ પથારીમાં ભોજન કરશો નહીં, પથારીમાં ચા પીશો નહીં, ભોજન કરશો નહીં, નાસ્તો કરશો નહીં. તમારી સુવાની જગ્યા,
જો આમ કરવાથી તમારા ઘરની અંદર આવેલા ધનનો નાશ થાય છે. આટલું ધ્યાન રાખજો, ઉપાય કરી જોજો, લાભની પ્રાપ્તિ અવશ્ય થશે. દર્શક મિત્રો, તમારા જીવનની કોઈ સમસ્યા છે, મુશ્કેલી છે, કોઈ પણ વેપારની, ધંધાની, લગ્ન બાબતની, મકાન બાબતની, ઘર બાબતની, પરિવાર બાબતની, એનું સમાધાન, એનું નિવારણ, એનું નિરાકરણ જો તમે જાણવા માંગો, તમે મને ફોન કરી શકો છો. નંબર 9898680347 9898680347. સમય થયો રજા લેવાનો. ફરી આવતીકાલે ગણેશવાણીમાં આપની મુલાકાત નવા સક્સેસ મંત્ર સાથે. અત્યારે ગણેશવાણી કાર્યક્રમની ટીમને, હેમંતભાઈ મહારાજને રજા આપશો. નમસ્કાર. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ.